महावीर भगवान नो जन्म दिवस छे चैत्र शुद्ध तीरस चौबीसे ने 92 वर्ष थया छे एमने मोक्ष बढ़ाया एमना पहला 72 वर्ष पहले जन्म थे। ये आत्मा एक हता अंदर शरीर में रहेला आत्माओ आ शरीर छे ये जड़ ने अचेतन छे अत्यारे त्यारे शू आ माटी छे तो जड़ रजकणो छे रूपी परमाणु रंग गंध स्पर्श वाला अजीव मूर्त तत्व आ जड़ छे। भगवान अंदर आत्मा या आत्मा ने भगवान कहवाय छे एनी जहां गाथा एनी हवे साथ बराबर आत्मा ज्ञानानंद सचिदानंद स्वरूप छे कृष्ण नहीं आ बड़ी बात बीजी जातनी सर तुम्हारा करता आ भगवान देह मां रहेलो आत्मा ये सत छे सत 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 એટલે કે કોઈ કાળે બનેલો છે નવો એમ નથી અકૃત્રિમ છે અને સત હોય તે કોઈની વર્તમાન નાશ ન થાય અને ભવિષ્યમાં પણ નાશ ન થાય। સત એ અણુત્પન્ન અને સત તે અવિનાશી તત્વ હોય નાશ વિનાનું એવું આ આત્મા દેહના રજકણોના પરમાણુથી પાર પોતાનો સ્વરૂપ શુદ્ધ આનંદ કંદ ને લઈને અનાદિનો એ તત્વ છે। એ મહાવીર પરમાત્માનો આત્મા પણ આવો જ અનાદિનો રખડતો આત્મા હતો પણ એમણે પોતાના આત્માનો પૂર્વભવમાં આ ભવ પહેલા પૂર્વભવમાં આત્માનું ભાન કરેલું ટૂંકમાં નથી કહેવાતું ને સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત સમજ્યું છે કે નહીં ઊંચ નીચ ઘર અવતરે તોય સંતનો પૂર્વે આ દેહમાં રહેલો આત્મા વર્તમાન વીર પરમાત્માના અવતાર થવા પહેલા એમણે આત્મા એ પૂર્વભવમાં દેહના રજકણે રજકણથી અને અંદર વિકારના પુણ્યને પાપના વિકલ્પો વિકાર ભલાવણી છે એનાથી જુદો એ ચૈતન છે એમ સ્વસંવેદથી પૂર્વભવમાં એ આત્માનો સાક્ષાત્કાર અનુભવ કરેલો સમજાય છે કાંઈ આ દેહમાં રહેલું ચૈતન જ્ઞાન જ્યોતિ જ્ઞાન સૂર્ય છે ચૈતન નો સૂર્ય છે ચૈતન સૂર્ય છે અને એમાં અનંત આનંદ છે એમણે કહે છે કે અંતર સ્વભાવમાં આનંદ અનંત ભર્યો છે એનું ભાન વીર આત્માએ પૂર્વે કરેલું બાકી રહેલું જે પૂર્ણાનંદની પ્રાપ્તિની પ્રાપ્તિ નહીં થયેલી એથી એમને અવતાર એક છેલ્લો થયો આ એ અવતારની અંદર ત્રણ જ્ઞાન આદિ તો લઈને મતી જ્ઞાનની એક દશાઓ થાય છે મતી શ્રુત અવધિ મનઃ પર્ય અને કૈવલ્ય એ જ્ઞાનની દશાઓ થાય છે એ બધું અત્યારે સ્પષ્ટીકરણો થાય થોડી થોડી વાત થાય એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યની શક્તિની દશાના અંશો પાંચ પ્રકાર છે એમાં ત્રણ પ્રકાર તો લઈને પોતે આવેલા પછી જયારે દીક્ષિત થયા નગ્ન મુનિ થયા તદ્દન વનવાસી એ શરીરમાં કપડાનો ટુકડો પણ નહીં આત્મ ધ્યાનમાં મસ્તી સચિદાનંદ સ્વરૂપ શાશ્વત અંદર જોત પૂરણ સ્વભાવને આનંદનો કંદ એનો અંતર સાધન કરતા કરતા એ જે શક્તિ સ્વભાવે પૂરણ છે એની વર્તમાન દશામાં વ્યક્તતા પૂરણ દશામાં થઈ ગઈ જેમ પીપરના દાણામાં ચોસરપોરી તીખાશ અને લીલો રંગ અંદરમાં પૂરણ અંદર શક્તિ રૂપે પડ્યો છે
પીપર 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 કહેવાય છે ને, શું કહેવાય છે, લીંડી પીપર આ તો નાનો દાખલો છે, આવડો લીંડી પીપર આવડી, બહારમાં કાળી અંદરમાં લીલી, બહારમાં તીખાશની અલ્પતા, અંદરમાં તીખાશની ચોસઠ પૂરીની પૂર્ણતા. ઘટે તારે ચોસઠ પૂરી આવે થાય છે કે નહીં? એ ક્યાંથી આવી? પથરાના ઘસવાથી આવી? પથરાના ઘસવાથી આવે તો કોલસો ને કાંકરા ઘસી નાખવા જોઈએ. પ્રાપ્તની પ્રાપ્તિ છે એ પીપરના દાણામાં ચોસઠ પોરી તિખાશનો રસ અંદર શક્તિ રૂપે, સત્વ રૂપે, ભાવ રૂપે, સ્વભાવ રૂપે હતો. આ તો લોજિક થી વાત ચાલે છે, સમજાય છે કે નહીં? આમાં ચોસઠ મસૂરી ની વાત નથી કઈ, પણ કોઈ બી એના પત્તા લીધા નથી કા શું છે આ, સમજાણું કઈ?